સત્તરસો સાતમાં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત છે એ નાના નાના રાજ્યોમાં વેચાઈ ગયું હતું કે ભારત છે નાના નાના ટુકડામાં વેચાઈ ગયું જેનો આપણે અભ્યાસ કરીએ મુઘલ વંશના અંતિમ શાસકો ઔરંગઝેબના અવસાન પછી મુઘલો ગાદી ઉપર શાહ નામનો સુલતાન એટલે કે શાહ નામનો રાજા ગાદી ઉપર આવ્યો તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બના બનાવ્યા આ નામનું સુલતાન છે એ આવી ગાદી ઉપર ત્યારે રાજપૂતો અને મરાઠા રાજ્યો સાથેને શાંતિભર્યા સંબંધો એની સાથે બાંધ્યા જો કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો વારસાનો વિરોધ પણ કરાવ્યો તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર

ફરૂખ શિયર ગાદી ઉપર બેઠો જાદરસા પછી આવ્યો ઉથલપાથલ એની ગાદી ઉપર ઉઠાડી અને કોણ બેઠું ફરૂખ ગાદી ઉપર બેઠો આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા તેમની નામના હતી તેમણે ફરૂખ ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યું તેણે લાંબો સમય શાસન કર્યું મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો પછી મોહમ્મદ શાહે લાંબા સમય સુધી રાજ કર્યું તેના સમયમાં સન સત્તરસો ઓગણચાલીસમાં માં ઈરાનના નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ થયું જેણે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો ઈસવી સત્તરસો ને ઓગણસાઠમાં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો એટલે કે કર્મચારી બનાવી દીધો હવે આવશે બંગાળ મુસ્સીદ કુલી ખા અને ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી ઈસવીસન સત્તરસો સત્તાવનમાં સિરાજ ઉર્દોલ્લા બંગાળનો નવાબ બન્યો એટલે કે રાજા બન્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું આ યુદ્ધને જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો એટલે કે નવાબના શાસન પૂરું થયું રાજપૂત શાસન મુઘલ સામ્રાજ્યના પતન બાદ એટલે કે એના પૂરા થયા બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું રાજા સવાઈ જયસિંહ કૃષાંગ રાજનેતા સુધારક કાયદા અને વિજ્ઞાન પ્રેમી હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વહીશાળાઓની સ્થાપના કરી અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર બિકાનેર કોટા મેવાડ બુંદી અને સિરોહી અગત્યના હતા